ધોરણ 3 ઇંગ્લિશ યુનિટ 4 સ્વાધ્યાય પોથીનો યુનિટ 4 છે, એમાં નામ છે લેટ્સ મેક નેમ્સ. ચાલો આપણે નામ બનાવીએ. એમાં આપણને સ્વાધ્યાયમાં ઘણા બધા નામ આપેલા છે, આપણે સ્વાધ્યાય પોથીમાં એ નામ લખી શકીએ નહીં, એટલે આપણે 4 લાઇનની નોટમાં આવી રીતે હેડિંગ મારી અને એ કમ્પ્લીટ કરવાનો છે. એનો યુનિટ 4નો લેક્ચર નંબર 1. પ્રશ્ન નંબર 1 છે, નીચેના ગુજરાતી નામ અંગ્રેજીમાં લખો. પહેલું નામ છે નયન. જોઈ લેજો કઈ રીતે લખવાનું. પહેલો અક્ષર હંમેશા નામનો કેપિટલ, એટલે પહેલી એબીસીડીનો. ન ય ન. બીજું કરણ, કે એ આર એ એન. ચ સી એચ એ એમ એ એન. ભ વન, તો ભ બી એચ એ વી એ એન. ધવલ, ડી એચ એ વી એ એલ. ભરત, બી એચ એ આર એ ટી. પવન, પી એ વી એ એન. સામે કનક, કે એ એન એ કે. ગગન, જી એ જી એ એન. તપન, ટી એ પી એ એન. શરદ, એસ એચ એ આર એ ડી. વરદ, વી એ આર એ ડી. રતન, આર એ ટી એ એન. જનક, જે એ એન એ કે. આ સાદા શબ્દો થયા. હવે આવે છે પ્રશ્ન નંબર 2, નીચેના ગુજરાતી નામ અંગ્રેજીમાં લખો. હવે શું છે, કાનાવાળા. માયા, તો એમ એ વાય એ. શારદા, એસ એચ એ આર એ ડી એ. પારસ, પી એ આર એ એસ. ધારણા, ડી એચ એ આર એ એન એ. વરદા, વી એ આર એ ડી એ. સાગર, એસ એ જી એ આર. છાયા, સી ડબલ એચ એ વાય એ. સામે રઝાક, આર એ ઝેડ એ કે. ભારત, બી એચ એ આર એ ટી. પાવક, પી એ વી એ કે. માધવ, મા એમ એ ડી એચ એ વી. તારક, ટી એ આર એ કે. રાધા, આર એ ડી એચ એ. વાચા, વી એ સી એચ એ. અહીંયા આપણે યુનિટ 4ના જે સ્વાધ્યાયના જે એક્સરસાઇઝના 2 સ્પેલિંગ હતા, સાદા અને કાનાવાળા, એ આવી રીતે તમારે સારા અક્ષરે આ રીતે ભાગ પાડી અને નોટમાં લખવાના છે.